નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 3 ઓગસ્ટ 2022 જોઈએ આજના સમાચાર. જીએસટીનો વ્યાપ વધી રહ્યો છે. હવે રેલવેના પ્લેટફોર્મ ઉપર ખાવા પીવાની વસ્તુઓ ઉપર 5% જીએસટી લાગશે. રોજિંદી ખાદ્યાન્ન વસ્તુઓ પર જીએસટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ટ્રેનના ખાવા પીવાની વસ્તુઓ પર પણ જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ જો પ્રવાસી પ્લેટફોર્મ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભોજન ઓર્ડર કરે છે તો તેના પર 5% દરે જીએસટી લેવાશે. IRCTCના કેટરિંગ અથવા પ્લેટફોર્મ પરની દુકાનો એમ બંને પરથી ખરીદી ઉપર જીએસટી લાગશે. કૃમિ મુક્ત બાળક, તંદુરસ્ત બાળક. 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ રાઉન્ડ 2022. શું આપ જાણો છો કે કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે હંમેશા થાક લાગે છે. સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી. કૃમિ સંક્રમણને અટકાવવું સહેલું છે. 1 થી 19 વર્ષના બધા જ બાળકોને સ્કૂલ અને આંગણવાડીમાં કૃમિ નિયંત્રણ ચાવવાની ગોળી નિઃશુલ્ક આપવામાં આવશે. સ્કૂલ ન જતા અને નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાં ખવડાવો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. ડિવાઇન લાઇફ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ. સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ. મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે. દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો. સ્થળ 7 એરોઝ, મુંદ્રા રોડ, ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.